ओ विश्वासु ना विश्वासु, मारा कौन सुकावे आंसू। हे विश्वासु ना विश्वासु, नयन कमल थी धारा बहती, हृदय कमल से प्यासू। ओ विश्वासु ना विश्वासु, प्रार्थना थई। पछी सबे साथे मळी, ओम सहनाभवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। प्रार्थना पूरी थई। डाकर वाला थी कोई मोटो नथी एवं समझी सौ मणसो ने जे आ निरीक्षक आया था ये चौखट पर उभा रही गया। पछी शिक्षके आँख खोली, भगवान ने प्रणाम किया, प्रार्थना पूरी थी गई थे। पण आम नजर फेरवी तो निरीक्षक उभा से, गामना मणसो उभा से, एने जोईने मास्तर झाँखा पड़ी गया। साहेब मने माफ करजो, जो आपे मने केवड़ायु होत तो हूँ तमारी हामो आवत। मने केवड़ायु नहीं, मने खबर नहोती आप आया छो। अमे तो प्रार्थना में बैठा था, पण आ निरीक्षक कहे छे मनसुखराम तमारा विरोध बहु थाय छे, अरजीओ बहु थई छे, ये माटे मारे वचिंता स्कूल नी मुलाकाते आवुं पड्युं छे। पण अहीं आव्यो, तमारी आ शाळानी प्रार्थना जोई सांभळी हुं ये पवित्र थई गयो। मैं आ वडोदरा जिल्लानी घणी प्राइमरी स्कूल नी मुलाकात लीधी, पण आ निशाळ जेवी क्यांय मैं प्रार्थना जोई नथी सांभळी नथी। आवी शांति शाळामां अने आ बाजू गामना पटेलिया जेने अरजी करी हती ने, जे गाडू लई अने तेड़वाई गया था स्टेशने साहेब ने, ई लोको बार उभा छे। साहेब ने सरपंच ने घेरे उतारो आपेलो, जम्माना लाडवा बनावेला हाँसा घीना हो, साहेब ने सरभरा करी ने एना कान भंभेरवा माटे। मूळ तो मास्तर ने काढवाना इरादे, पण अहींया निरीक्षके मनसुख मास्तर ने कंक बीजू कीधु, शू तो एनी विजिट बुक हती नी मांगी, पहला विजिट बुक राखता आरे पोतानी। मनसुख रामे विजिट बुक आपी, एटले एमां हारो रिपोर्ट लिखो, अने पछी पोतानी जे बुक छे जे अधिकारीओ पहला उपयोग करता ई मांगी, कारण के ई वक्ते निरीक्षक अधिकारी ने पगार वधारवानी सूट हती। એટલે નિરીક્ષકે મનસુખરામ માસ્તરના પગારમાં તેથી 3 રૂપિયાનો વધારો કરી દીધો બાપા, પગાર વધારી, અને સાહેબ શાળાની બહાર નીકળ્યા અને ગામના 4-5 પટેલિયા જ્યાં ઊભા હતા ત્યાં નિરીક્ષક સાહેબ આવ્યા અને બોલ્યા, ભાઈ આવી પ્રાર્થના મેં ક્યાંય જોઈ નથી, આવી નિશાળ ક્યાંય જોઈ નથી, તમારા બાળકો કેટલા હોશિયાર છે, કેવા મજાના ધ્રુવ પ્રહલાદજી જેવા બાળકો પરમાત્માની સ્તુતિ કરતા હતા, કેટલા હોશિયાર, તમારા શિક્ષકને કાઢી નાખવો છે, અરે આ તો સાધુ જેવો શિક્ષક છે, હે આ તો સાધુ જેવો શિક્ષક છે, મેં તો એનો 3 રૂપિયાનો પગાર વધારો કર્યો છે। પટેલિયા કે લ્યો લ્યો, હવે આ ઓફિસમાં માસ્તરના બધા હગાવાલા જ રહેતા હોય છે એવું લાગે છે, એના હગા જ નોકરી કરતા હોય છે, એટલે આવું કે
લાડવા આપણે ખવડાવ્યા અને પગારનો વધારો શિક્ષકનો જોઈ લ્યો, હવે બોલો. આવું બન્યું. પછી તો 3-4 વાગે ટ્રેન, એટલે ગામના માણસો સાહેબને મૂકવા ટ્રેનના સ્ટેશને જાય છે. બળદગાડામાં બેહાડીને હાઉ એ સાહેબને સ્ટેશને મૂકી આવ્યા. સ્ટેશને મૂકીને આવ્યા પછી ગામ લોકોએ ગામમાં એક મીટિંગ ગોઠવી અને વિચાર કર્યો કે આ વખતે આ નિરીક્ષકને નથી બોલાવવો. હવે આનાથી કોઈ મોટો અધિકારી હોય એને નોટિસ આપવી છે, એને ફરિયાદ કરવી છે. વળી પાછી અરજી ઉપર અરજીઓ મળી થવા. શિક્ષણ ખાતાને એમ થયું કે આ છે શું, આમ કેમ? નોટિસ ઉપર નોટિસો આવે છે. અમે જે નિરીક્ષક મોકલ્યા એ બધા પગાર વધારો કરીને આવે છે. શિક્ષકની કોઈ ફરિયાદ કરતું નથી તો પછી આ ગામના માણસો કેમ ફરિયાદ કરે છે? ગામના માણસો કે આમ નહીં, તમે કોઈ મોટા સાહેબને મોકલો, અમારી વિનંતી છે. આવી નોટિસો આવી. આવું બન્યું. પછી કોઈ મોટા નિરીક્ષક અધિકારી એનાથી ઉપરનો ઈ અધિકારી એને છાણી ગામ મોકલ્યો, તમે જાઓ. અને ઈ સાહેબ જ્યારે આવ્યા બરોબર 10:30 ટ્રેન આવે એટલે ઓલા માણસો બળદ ગાડું લઈને સ્ટેશને તેડવા જાય. અહીંયા સાહેબ નિશાળે આવે ત્યાં 11:05 હોય. અહીંયા એમ કહેવાય છે એક નિરીક્ષક સાણી ગામની નિશાળે આવે છે. ત્યાં તો પ્રાર્થના શરૂ થઈ ગઈ હોય. મોટા સાહેબ આવેલ, પ્રાર્થના ચાલુ થઈ ગઈ છે. શાળામાં બધાય શિસ્તબદ્ધ બેઠા છે, પ્રાર્થના થાય છે. હે વિશ્વાસુના વિશ્વાસુ, પ્રાર્થના કરી, પ્રાર્થના પૂરી થઈ. પણ મોટો અધિકારી તો બાપા જોઈ રહ્યો, અચંબો પામી ગયો, આભાવ જ બની ગયો, રાજી થઈ ગયો. એ મોટા નિરીક્ષક અધિકારી સાહેબ બોલ્યા, મનસુખરામ માસ્તર, મેં તમારી પાસે જે અધિકારી મોકલ્યો હતો એ સાચો હતો. લાવો તમારી સર્વિસ બુક. એ નોટ આપી એટલે એમાં અધિકારીએ પગારનો વધારો કરી દીધો 5 રૂપિયાનો. શું બોલ્યા કે હવે મારે કાંઈ તપાસવાનું નથી અને તમને કાંઈ પૂછવાનું નથી. ગામના 4-5 ખટપટિયા માણસો બહાર ઊભા થા, એને જઈને કીધું કે એલા તમે મૂર્ખાઓ છો, આવો શિક્ષક મેં આખા જિલ્લામાં ક્યાંય જોયો નથી. મેં તો એનો 5 રૂપિયાનો વધારો કર્યો છે. આ શિક્ષકને તમે ખોટો હેરાન કરો છો. ગામના માણસો કહે, લ્યો જો કરી. આ સાહેબોની ભરતી જ આવી થઈ લાગે છે. આ સાહેબે આપણા લાડવા ખાઈને લ્યો મનસુખ રામનો પાછો પગાર વધાર્યો. લ્યો સાંભળો, હવે આવું બન્યું. પછી તો પાછા એ સાહેબને એને ટ્રેનના સ્ટેશને મૂકી આવ્યા. પછી બધા હવ ગામમાં આવ્યા. હવે જુઓ કેવું બને છે. આ ગામના લોકોએ એક એવી ખાસ બેઠક ગોઠવી, મીટિંગ કરી. એમાં એક અતિ ઈર્ષાળુએ વાત કરી, એવો જ માણસ વાત કરે ને બાપા, એવી સલાહ આપી કે હવે તમે આવતી પૂનમે સ્કૂલમાં નિરીક્ષક તપાસ કરવા આવે એવું કંઈક કરો. કારણ
પૂનમના દિવસે આ માસ્તર ગામમાં હાજર હોતા જ નથી. હા, શાળાનો જે મોનિટર હોય ને એ સ્વયં શિક્ષક બને. પણ બાપા, વિદ્યાર્થી એટલા બધા હોશિયાર કે માસ્તરની જરૂર ન પડે હો, એવા તૈયાર કરેલા માસ્તરના. અહીંયા અરજી ઉપર અરજી થઈ એટલે પછી મોટા અધિકારીને એમ થયું કે હવે તો હું જ જાઉં તો આ વાતનો કાંઈક છેડો આવે, અને વળી પાછું પૂનમને દી જવાનું. ભલે, કાંઈ વાંધો નહીં, આ વખતે હું જઈશ. આમ એક દી પૂનમના દિવસે જ મોટો શાળા અધિકારી છાણી ગામની સ્કૂલની તપાસ કરવા આવે છે. છાણી ગામ આવે છે, ગામના લોકોને કીધેલું, પણ મનસુખરામ માસ્તરને આ કાંઈ કીધેલું નહીં, એને જાણ કરી નહોતી. અહીંયા મનસુખરામ માસ્તરે છોકરાઓને કીધેલું કે તમે કાલે સ્કૂલ ચલાવજો, કારણ કે પૂનમ છે, જોજો કાંઈ ફરિયાદ આવે નહીં, ધ્યાન રાખજો. છોકરાઓએ પણ સારો જવાબ આપ્યો, ભલે સાહેબ, આપ શાંતિથી જાઓ ડાકોર, શિક્ષણ નહીં બગડે. એટલે સવારમાં માસ્તર ડાકોર પૂનમ ભરવા નીકળી ગયેલા. અહીંયા છોકરાઓ સ્કૂલને ચલાવે છે, તૈયારી થાય છે, એવામાં આ બાજુ ઓલો નિરીક્ષક ટ્રેનમાંથી ઉતર્યા. એટલે ગામના માણસો એને બળદગાડામાં બેહાડીને ગામમાં લઈ આવ્યા. પછી સાહેબને બે હાથ જોડીને વાત કરી, જો સાહેબ સાંભળો, તમે આ માસ્તરની પ્રાર્થના સાંભળીને પગારનો વધારો નહીં કરતા હો, આમ કરીને ઘણા વિયા ગયા છે. અરે, પ્રાર્થનામાં તો અમે બે ને તો એ માસ્તરને પગે લાગવાનું મન થાય છે. અમારા બાળકો કેવું ભણે છે એ જોજો, એને એવા પ્રશ્નો પૂછો કાંઈક જવાબ મળે. સાહેબ કે બહુ સારું, એમ કરી આ અધિકારી શાળા તરફ આવે છે. હવે એમાં એવું બને છે કે એક ઉઝમબેનની બહેનપણી, બહુ સજ્જન મહિલા, એને આ ખબર પડી ગઈ કે આ ગામના માણસોએ આવું ષડયંત્ર ગોઠવું છે. ઓહો, આજે મનસુખરામ સ્કૂલમાં નથી, પૂનમ ભરવા ગયા છે. ઉઝમબેનની બહેનપણી મનમાં વિચાર કરે છે કે જો આ અધિકારી શાળાએ જાશે તો મનસુખરામની નોકરી વહી જાય. દોડતી દોડતી ઉઝમબેન પાસે આવી. કોણ? આ બહેનપણી. કે ઉઝમ? હા બેન, બોલ. કે માસ્તર સાહેબ બારગામ ગયા છે? કે હા બેન. કે બેન, આ ગામના માણસોએ મોટા અધિકારીને બોલાવ્યા છે. અત્યારે શિક્ષક વગરની શાળા જોઈને એનું પરિણામ શું આવશે? હવે ઉઝમબેન કહે, બેન કાંઈ વાંધો નહીં, તું જા, ડાકોર વાળો જે કરે એ ખરું. પછી તો ઉઝમબેને ઓરડો બંધ કર્યો. ડાકોર વાળાની છબીની સામે આ આર્ય નારી ઉભી રહી બે હાથ જોડીને, હે ડાકોરના ઠાકોર, રણછોડરાય ભગવાન, માસ્તરની નોકરી જાય એ અમને વાંધો નથી, પણ પ્રભુ જોજો હો તમારી લાજ દાહે. હે ભગવાન, તમારી ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે, ભક્તને આધીન ભગવાન છે. ઉઝમબેન પ્રભુની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, પણ કવિ કહે છે કે ભગવાન ભક્તના આંસુડાની ધારે હરિ નીચે ઉતરે છે, આવે છે, વારે આવે છે. ઉઝમબેન ભગવાનને પ્રાર્થના કરે છે,
તો આ બાજુ મનસુખરામ ડાકોર પહોંચી ગયા છે અને મંદિરમાં ભગવાન રણછોડ રાયના દર્શન કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. પણ આ ઉઝમબેન જે ભગવાનને પ્રાર્થના કરતા હતા એ તો કંઈક જુદી હતી. આભેથી ભૂદરો હેઠા ઉતરી આવ્યા હો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ડાકોરના ઠાકરે સાણી ગામના પાદરમાં આવીને મનસુખ માસ્તરનું રૂપ લીધું. ભક્ત વત્સલ ભગવાન છે. ડાકોર વાળો મૂર્તિમાંથી નીકળ્યો, ખાદીના કપડાં પહેર્યા, માથે ટોપી પહેરી, ગળામાં તુલસીની માળા છે, સીધા સાદા ચપ્પલ પહેર્યા છે, ગામની શાળાએ આવે છે. આ બાજુ અધિકારી સ્ટેશને ટ્રેનમાં ઉતરે છે. એક બાજુ ઉઝમબેન પ્રાર્થના કરે છે, ઓરડો બનશે. અહીંયા ડાકોરમાં મનસુખરામ માસ્તર ભગવાનના દર્શન કરે છે પણ મૂર્તિમાં તેજ દેખાતું નથી. આમ કેમ? પૂજારીને પૂછ્યું, ભાઈ પૂજારી બાપા આજે આમ કેમ? ભગવાનમાં તેજ નથી, મૂર્તિમાં તેજ નથી. પૂજારી કહે, ભગત અમે ભગવાનની સેવા પૂજા કરવામાં જિંદગી આખી કાઢી નાખી પણ અમને નથી ખબર પડતી આજે આમ કેમ. ભગવાનની મૂર્તિમાં જરાય તેજ નથી. ભગત તમારી વાત હાચી છે. પૂજારી કહે, આવું અમે કોઈ દી જોયું નથી પણ આજ કાંઈક નોખી વાત છે, ભગવાનની મૂર્તિમાં તેજ નથી. આ કોઈને ખબર નથી કે બાપા આ તેજ તો છાણી ગામ પહોંચ્યું છે. ડાકોરના ઠાકર નિહાળે પોગી ગયા છે. અહીંયા ડાકોર વાળાનો ફોટો ખુરશી ઉપર પધરાવ્યો. શાળામાં શાળામાં કેવું બને છે, પોતાનો જ ફોટો ભગવાને માસ્તર બનેલા. આસન નાખીને ડાકોરનો ભૂદરો પ્રાર્થનામાં બેસી ગયા. શાળામાં પ્રાર્થના ચાલુ થઈ અને અધિકારી શાળામાં પગ મૂકે છે, જુએ છે, પ્રાર્થના થાય છે. ઓ વિશ્વાસુના વિશ્વાસુ મારા કોણ સુકાવે આંસુ, એવી મજાની પ્રાર્થના થઈ. આવું બને છે. એ વખતે બાપા ગાયકવાડ સરકારની શિક્ષણ વ્યવસ્થા બહુ સારી હાલતી. આ વખતે કોઈ મોટો અધિકારી જેનાથી ઉપર કોઈ મોટો અધિકારી એવા શિક્ષણ અધિકારીને આ સાણી ગામમાં મોકલ્યો છે. અહીંયા પ્રાર્થના ચાલુ, સૌ બાળકોની આંખો બંધ, પૂરેપૂરી શિસ્ત. બાળકોને મનમાં એમ થયું કે સાહેબને ડાકોર જવાનું બંધ રહ્યું છે એટલે પાછા નિશાળે આવી ગયા છે. ઓહો, માસ્તર તો ડાકોરના ઠાકર ભગવાન રણછોડ રાય હતા, બાળકોને ખબર નહોતી. સૌ બાળકોને હાથ ફેર્યો, અમી દ્રષ્ટિ કરી, પણ ત્યાં તો બાળકોમાં અનોખું તેજ આવ્યું. આ તો ભગવાનની લીલા છે. આ શિક્ષણ અધિકારીએ આ બધું જોયું, પોતે નવાઈ પામી ગયો. ઓહો, આવી સુંદર શાળા, આવી પ્રાર્થના મેં ક્યાંય જોઈ નથી. ગામના માણસો કહે, સાહેબ તમે કઈક બોલો. સાહેબ, સાહેબ કે હમણાં ન બોલાય, પ્રાર્થના ચાલુ છે, ચૂપ રહો, શાંતિ જાળવો. આમ પ્રાર્થના ચાલુ છે પછી તો પ્રાર્થના પૂરી થઈ. મનસુખ રામના વેશમાં ભગવાન રણછોડરાયજી ઉભા થઈ ગયા.
અને મનસુખ રામની જેમ જ અરે અરે સાહેબ તમે આજીજી કરે છે, આપે સમય આપ્યો હોત તો સારું હતું સાહેબ, મને કાંઈ જાણ નહોતી, આપ આવ્યા છો. અધિકારી બોલ્યા, મેં બધું જ જોઈ લીધું મનસુખરામ માસ્તર, બધું બરોબર ચાલે છે, ચિંતા કરો માં. અહીંયા ગામના લોકોને એમ થયું કે હમણાં આ સાહેબ પણ પગારનો વધારો કરીને જતા રહે, એટલે હાલો એને કહી અમારા છોકરાઓને પ્રશ્નો પૂછો, અઘરા પ્રશ્નો પૂછો, અટપટા પૂછો, અને જો એ જવાબ આપે તો અમે માનીએ, અમને સંતોષ થાય, આવું કાંઈક કરો. આવું કીધું. મોટા અધિકારી કે કાંઈ વાંધો નહીં. મોટા અધિકારીને સૌ વિદ્યાર્થી પ્રણામ કરે છે. ગામના ઈર્ષાળુ માણસો આ બધું જોઈ રહ્યા છે. આમ એક ભક્તની પરીક્ષા ચાલુ થાય છે બાપા. અધિકારી બાળકોને અવળા પ્રશ્નો પૂછે છે કે રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત? બોલો છોકરા. સૌ વિદ્યાર્થી અચંબામાં પડી ગયા. આવો પ્રશ્ન હોય? મનસુખરામ માસ્તરના રૂપમાં બેઠેલા ડાકોરના ભગવાન શ્રીહરિ વિચાર કરે છે. બાળકો મૂંઝાઈ ગયા, એટલે ભગવાને વડા અધિકારીને કીધું કે એકવાર ફરી પાછું પૂછો સાહેબ. સાહેબ વળી બાળકને પૂછે છે કે રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત? ભગવાનને એમ થયું કે આ સાહેબ બાળકોને અવળા સવાલ પૂછે છે. છોકરાઓ મૂંઝાઈ ગયા છે, એટલે મનસુખરામ એટલે ભગવાન જે પોતે હતા એણે કીધું સાહેબને કે સાહેબ આ પ્રશ્ન તમે કોઈ એક વિદ્યાર્થીને પૂછો. હવે આ પ્રશ્ન છે 5મા ધોરણનો, અને પહેલા ધોરણના વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. પણ ત્યાં તો આ વિદ્યાર્થી ઊભો થયો ને ધ્રુજવા માંડ્યો બિચારો છોકરો, નાનો બાળક, શું બોલવું. પણ મનસુખરામના રૂપમાં ભગવાન હતા એ ઊભા થયા અને બાળકના ગાલ ઉપર હાથ અડાડીને કીધું, બેટા જવાબ દે દીકરા, સાહેબ પ્રશ્ન પૂછે છે. ત્યાં તો હાવ નાનો એવો પહેલું ભણતો બાળક વેદના મંત્રો મળ્યો બોલવા. શિક્ષણ અધિકારી હજર થઈ ગયા. ઓહો, એટલે મનસુખરામ બોલ્યા, સાહેબ હવે આ બાળક બોલ્યો એ તમે બોલો જોઈ, પણ એ અધિકારી બોલવા ગયા ને તા તો ગેંગે ફેંફે મીડ્યું થવા, બડબડિયા મળ્યા બોલવા, જીભ મળી થોથરાવા, તોય પટેલો માનતા નથી. હજી કે હજી બીજા પ્રશ્નો પૂછો. પ્રશ્નો પૂછે પણ સાહેબની જીભ તોતડી થઈ ગઈ. કોઈ દે કોઈ ભગતને દુભોવો નહીં, એના પારખા લેવા નહીં. ઈશ્વરના કાયદા કાંઈક અલગ છે બાપા. કારણ કે અહીંયા કેવું બીનું થયું, માસ્તર બાળકને પૂછે છે કેવી અવળી વાત, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત? સાહેબ આવો પ્રશ્ન પૂછે છે અને 50 છોકરાઓની એ આંખમાંથી ઝળઝળિયા આહુંડા વહેતા થયા. એમાં એક ધોરણમાં ભણતો, પહેલા ધોરણમાં ભણતો નાનકડો બાળક ઊભો થયો, સાહેબ માફ કરજો. બાળક કહે, ભૂલ્યા તમે માસ્તર સાહેબ, કૃષ્ણે માર્યો કંસ, રામે તો વિનાશ કર્યો ઓલા રાવણ કુળમો વંશ.
ઓલો મોટો અધિકારી બાળકને ભેટી પડ્યો. રાજી છો? વાહ. મેં અવળો પ્રશ્ન પૂછ્યો તો એક ધોરણનું આવડું બાળક અવળા પ્રશ્નનો જવાબ આપે. પહેલા ધોરણનો છોકરો પાંચમા ધોરણનો જવાબ આપે છે. તરત જ આ અધિકારી બોલ્યા, લાવો મનસુખરામ માસ્તર તમારી સર્વિસ બુક લાવો. ગામના માણસો અંદર અંદર વાતો કરે છે કે એક સાહેબ આવ્યો, એ 3 વધારો કરીને ગયો, બીજો આવ્યો એ 5 વધારો કરીને ગયો, હવે આ 50 વધારો કરીને જાહે કે 25 વધારો કરીને જાહે. ત્યાં તો એમ જ થયો, એવું જ બન્યું. મોટા અધિકારીએ 25 પગાર વધારો કરી દીધો, સહી કરી દીધી. કાંઈ બોલાય એવું રહ્યું નહીં. ગામના માણસો પછી સાહેબને ઘરે જમવા લઈ ગયા, પણ અધિકારી અચંબામાં પડી ગયા. આવા શિક્ષક મેં ક્યાંય જોયા નથી. પછી તો સાહેબે જમવાની ના પાડી દીધી, મારે જમવું નથી, હવે જવું છે. બને છે એવું. જે ટ્રેનમાં છાણીથી મોટા અધિકારીને જવું છે એટલે હાઉ સ્ટેશને આવે છે. જે ટ્રેનમાં અધિકારીને બેસવું છે એ ટ્રેન આવે એટલે એ ટ્રેનમાંથી મનસુખરામ માસ્તર નીચે ઉતરે છે. અધિકારીને ડબ્બામાં ચડવું અને મનસુખરામને ઉતરવું, પણ મનસુખરામને જોતા તો આ મોટા સાહેબ થંભી ગયા હો, આંખે ચક્કર મળ્યા આવવા. હા હું અહીંયા મનસુખરામને મનમાં ચિંતા થઈ, એ થંભી ગયા. નિરીક્ષકને ઓળખી ગયા, હવે શું થશે? પણ અધિકારી સાહેબ વિચાર કરે છે કે આ માસ્તર કે ઓલા માસ્તર, મારી બુદ્ધિ બહુ બ્રહ્માણી, આ તો આ માસ્તર કે ઈ માસ્તર, એવું મળ્યું મનમાં થવા. સાહેબ ચડીએ ક્યાં નહીં, મનસુખરામ ઉતરીએ ક્યાં નહીં, આંખમાં હું આવ્યા કે મારા ગામના વડીલો મને સ્વીકારતા નથી, મારો વિશ્વાસ એમને આવતો નથી, આ કોઈ મોટા અધિકારીને બોલાવ્યો લાગે છે. છોકરા સ્કૂલ તો બરાબર ચલાવે છે પણ મારી હાજરી નથી, હવે શું થશે? મનસુખરામ ટ્રેનમાંથી નીચે ઉતર્યા, સાહેબને નમસ્કાર કર્યા, કીધું સાહેબ આપ અમારી સ્કૂલમાં આવ્યા પણ મારી હાજરી અટકી ગયા, બોલાતું નથી. અરે મનસુખરામ તમે શું બોલો છો, હમણાં તો તમે સ્કૂલમાં હતા, તમે શું મારી મશ્કરી કરો છો, તમે કયું વાહન લઈને અહીંયા આવ્યા, અહીંયા મારી પહેલા આ ટ્રેનના ડબ્બામાં તમે ક્યાંથી ચડી ગયા? સાહેબ, મનસુખ માસ્તર જવાબ આપે છે કે હું શાળાએ હતો જ નહીં. અધિકારી કહે, આ પટેલિયાને પૂછો કે બોલો પટેલો, મનસુખરામ માસ્તરે નિશાળે હતા કે નહીં? આ હવે હા પાડી કે હા. મનસુખ માસ્તર ઘણી આજીજી કરી, હું નહોતો પણ માસ્તર હતા એવું નક્કી થઈ ગયું. માસ્તરને ખબર પડી કે હું ડાકોર ગયો ત્યારે મૂર્તિમાં તેજ કેમ નહોતો, મારો વાલો ડાકોર વાળો
ભગવાન રણછોડરાય મારું રૂપ લઈ મારી નોકરી કરવા આવ્યો અહીંયા. હે મારા નાથ, મેં તને ધક્કો કરાવ્યો. સૌ માણસો પ્લેટફોર્મ ઉપર ભેગા થઈ ગયા. પટેલિયા આ અધિકારી ઊભા છે. અહીંયા સ્કૂલમાં ખબર પડી ગઈ કે આવું બન્યું, એટલે દોડતા દોડતા બધા છોકરાઓ પણ ત્યાં આવે છે. સાહેબ, અધિકારી સાહેબ, મનસુખરામ બોલ્યા, સાહેબ તમારી તપાસ જે કરવાની બુક છે એ આપો, તપાસ બુક. પછી તપાસ બુક આપી, એમાં આ છાણી ગામના મનસુખરામ માસ્તરે રાજીનામું લખ્યું. બાપા આદરણી મહેરબાન શિક્ષક સાહેબ, મારા બદલે મારા હરીને ડ્યુટી ભરવી પડે. કળિયુગ ભયંકર હાલ્યો આવે છે, આ તો ભગવાને લાજ રાખી. કાલ હવારે ભગવાન ઉપર કોણ વિશ્વાસ રાખશે, આવું બનશે તો. માસ્તર કહે, મારું રાજીનામું સ્વીકારો. આ બાજુ અધિકારી કહે, હું સ્વીકારું નહીં, તમારું રાજીનામું સ્વીકારાય નહીં, મારે તમને પ્રમોશન આપવું છે, મારે તમને બઢતી આપવી છે. મનસુખરામ ના પાડે છે. તે દી છાણી ગામના પટેલિયાની આંખમાં આહુડા આવ્યા. આપણે આ મનસુખરામને ઓળખી શક્યા નહીં. હવે નિરીક્ષક સાહેબને કહે છે, સાહેબ આ માસ્તરને બઢતી નહીં આપતા, અમારા ગામમાં રાખજો, એની બદલી નહીં કરતા. પણ અહીંયા તો મનસુખરામ, એને ભગવાનની લગ્ની લાગી. અંતે એવું બને છે, એ અધિકારીને અંતે મનસુખરામ માસ્તરનું રાજીનામું સ્વીકારવું પડ્યું. આમ મનસુખરામ માસ્તરે પછી તો ત્યાગનો માર્ગ લીધો. ત્યાગ, ત્યાગ એટલે પત્નીનો ત્યાગ કરવો એવું નહીં. જે પત્ની ડાકોરની મૂર્તિમાંથી ભગવાનનું તેજ અહીંયા સુધી લાવી શકે, આવી અટલ ભક્તિ, એ પત્નીને આગળ કરવાનો. આમ ઉઝમબાઈ અને મનસુખરામ નિવૃત્તિ પછી ગામ છોડતા નથી. જે કોઈ યાત્રિકોને આવે એને ટુકડો આપે છે, પોતે ભગવાનની સેવા ભક્તિ કરે છે, અવારનવાર ડાકોર જાય છે. આમ એક દી પછી પોતાનું પ્રારબ્ધ પૂરું થયું, પોતે વૈકુંઠ સિધાયા. આજે જુઓ તો તમે એ મનસુખરામ માસ્તરની સમાધિ છાણી ગામના તળાવની કાંઠે પૂંજાય છે. ભક્તને આધીન ભગવાન છે. ભગવાન ડાકોરના ઠાકરે મનસુખરામ માસ્તરનું રૂપ લઈ અને એની પૈત રાખી ઉઝમબેનનો હાથ હાંભળ્યો. આજે આ વાતને બહુ ઝાઝો સમય નથી થયો બાપા, હજી હમણાંની જ આ વાત છે. આવા સાચા રે સંતોને માથે વીરા ભક્તિ કેરા મોર. અને ભક્તિ છે ને એ તો પ્રસાદી છે, જેની માથે સદગુરુની કૃપા ઉતરે ને એને પ્રાપ્ત થાય છે. ભક્તિનો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી, સૂંઘે એને સ્વાદ ગણે ના હોય, પણ એમાં કષ્ટ ઘણા વેઠવા પડે. ભગવાન એમ કહે કે ભૂખ્યો રાખું, ભોંય હુવાડું, શરીરની પાડી દઉં ખાલ, આટલું કરતા ન માને તો પછી કરી દઉં ન્યાલ. જેમ નરસિંહ મહેતાના કામ ભગવાને કર્યા હતા એમ
મનસુખરામ માસ્તરના ભગવાને કામ કર્યા. આવો મજાનો ઉજળો ઇતિહાસ, જ્યાં ભગવાન હાજરા હજુર પધાર્યા એવું છાણી ગામ. ઘણા ભક્તો દર્શને આવે છે, ભાગમાં હોય તો તમે કોક દી જાજો, દર્શન કરજો મનસુખરામ માસ્તરની સમાધિના, તો અંતરના તાપ મટી જાય બાપા. બસ ભાગ બડો હોય તો રામ જય રામ જય રામ જય. કેવા હતા એ ભક્ત વત્સલ ભગવાન, અને કેવા હતા એ ભક્ત. જય હો ડાકોરના ઠાકોર, જય રણછોડરાયજી ભગવાન.